मधुबेन खेनी प्रेरित जो वृद्धाश्रम चाले छे जेम दिवसे दिवसे आपणो देश आपणो राज्य प्रगति करे छे गति करे छे जेम दिवसे दिवसे नवा मंदिरो बंधाय छे पण दुखनी वात ए छे के दिवसे दिवसे नवा वृद्धाश्रमो पण बंधाय छे गई काले अमे वृद्धाश्रम ની મુલાકાત લીધી ત્યારે જે અમે એ માતાઓની વેદના સાંભળી માતાઓની જે વેદનાની અમે વાતો સાંભળી જે પોતાની માને પોતાની જન્મ દેનારી જનેતાને પોતાના ઘરેથી એને કાઢી મૂકે એનો તિરસ્કાર કરે ન કહેવાના શબ્દો કહે ન કહેવાના વેણ કહે અને એની માં બિચારી કકળાટ કરતી હોય પણ એનું કાંઈ પણ સાંભળ્યા વગર એનો તિરસ્કાર કરે અમે બધી માતાઓને મળ્યા કોઈ માતા એમ કહે છે કે મને મારા દીકરાએ કાઢી મૂકી કોઈ માતા એમ કહે છે કે મને મારા દીકરાની બહુ ત્રાસ આપતી આ તો મધુબેન અમને મળી ગયા એટલે અમે અત્યારે અહીંયા છીએ અને માતાઓ એમ કહે છે કે આ મધુબેન નથી આ અમારી માટે ભગવાન છે એક ભગવાનનું જે બિરુદ જેને મળ્યું હોય એ મધુબેન ખેની અને વૃદ્ધાશ્રમના લાભાર્થે ભાગવત ભાગીરથી ગંગા એનો આજે પ્રથમ દિવસ છે મીડિયા દ્વારા જ્યાં જ્યાં સુધી લોકો કથાઓ સાંભળે છે એ અમે મળવા ગયા હતા એ અમે એક એની વિડીયો ક્લિપ પણ અમે બનાવી છે અને ચાલુ તમે ટીવીમાં તમે નિહાળી શકશો અમે માતાઓને એમ કીધું કે તમને અહીંયા ગમે છે તમને ફાવે છે અહીંયા તમે તમારે ઘરે જવું છે અમે એમ પણ કીધું કે હાલો અમે આપણે હરિદ્વાર જઈએ કે અમારે બસ આજ હરિદ્વાર ને આજ ગંગાજી અમારે ક્યાંય નથી આવવું એવું કાર્ય અમારે મધુબેન કરી રહ્યા છે અને બસ વ્યાસપીઠ ઉપરથી તો એક જ ભગવાનને પ્રાર્થના કરું કે દ્વારકા વાળો મધુબેનની તમામ મનોકામના પૂર્ણ કરે અને મધુબેન તો એમ કહે છે કે જ્યાં સુધી મારા ખોળિયામાં જીવશે જ્યાં સુધી મારીથી થશે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી માડીની સેવા કરીશ ખાલી સાચવે છે એટલું જ નહીં પણ વાત કરતા હતા કે હમણાં એમાંથી એક બે માજીઓ એક્સવાય થઈ ગયા સ્વર્ગમાં તો એક દીકરાના રૂપે સ્વયં મધુબેન એને પોતાને સ્મશાન યાત્રા સુધી લઈ જાય છે અમને એના આશ્રમનું કામ પણ અત્યારે ચાલુ છે તો જેટલો બને એટલો સાસ સહકાર હું તમે આપીએ સોશિયલ મીડિયા ટીવીના માધ્યમથી તેમજ યુટ્યુબ ચેનલોના માધ્યમથી
તેમજ એસઆર સાઉન્ડ કથાનો પ્રથમ દિવસ, સાત દિવસની ભાગવત કથા. સાત દિવસની આ ભગવાનની મધુર ગાથા શ્રીમદ ભાગવત કથા. સાત દિવસે શું કામ? જો રામ કથા છે એ મને તમને જીવતા શીખવાડે અને શ્રીમદ ભાગવત કથા મને તમને મરતા શીખવાડે. ભાગવત કથા સાત દિવસ શું કામ? તો માણસના મૃત્યુના દિવસો પણ સાત જ છે. કોઈ આજ ગયા, કોઈ કલ ગયા, કોઈ જાને કો હે તૈયાર. આ ભાગવત કથાથી મૃત્યુ ટળતું નથી, પણ તમને મૃત્યુનો ભય રહેતો નથી. એવી ભાગીરથી કથા જે સ્વર્ગમાં પણ દુર્લભ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત પાસે ગંગાજીના કિનારે કથા સાંભળી અને હું મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે જેટલું કથામાંથી મને મળ્યું છે એ મારી મતિ પ્રમાણે હું તમને તાપી કિનારેથી સમજાવીશ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા ગંગાજીના કિનારે સંભળાવે. જો ગંગાજીનું સ્નાન, નર્મદાજીનું પાન અને તાપીનું ધ્યાન આ ત્રણ એક સમાન છે. જેટલો ગંગાજીમાં નાવાથી પુણ્ય મળે એટલું જ નર્મદાનું પાણી પીવાથી પુણ્ય મળે, અને એટલું જ પુણ્ય માત્ર તાપીનું દર્શન કરવાથી, તાપીનું ધ્યાન કરવાથી મળે. તો મારી મતિ પ્રમાણે, કારણ કે આ તો સમુદ્ર છે, આ કથા સાત દિવસ તો નહીં પણ સાત જન્મ સુધી આ કથા આપણે વાંચી આ કથા તો પણ આનો પાર ના આવે. તુલસીદાસજી મહારાજ રામાયણ રામચરિત્ર માણસ લખીને પણ છેલ્લે એમ કહેતા હોય કે કવિ કહા મેં ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિગુણ ગાવું. કોઈ હું કવિ નથી, કોઈ મોટો ચતુર નથી, પણ મારી બુદ્ધિ પ્રમાણે, મારી મતિ પ્રમાણે હું ભગવાનનું ગુણગાન ગાઉં છું. એમ જેટલું મને આમાંથી મળ્યું છે, જેટલો હું સમજો છું, એટલો હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. શાંતિદૂત મહિલા મંડળ, વૃદ્ધાશ્રમ, મધુબેન ખેની, મધુસૂદન દાસ બાપુ પ્રેરિત. કથાનો પહેલો દિવસ પોથીયાત્રા થઈ, વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, વર્તમાન સમયને લક્ષ્યમાં લઈને આપણે આપણા સમય પ્રમાણે ભગવાનનું સામયું કર્યું. એક સંત આપણી ઘરે પધારે, એક કોઈ સાધુ આપણી ઘરે પધારે તો એના માટે પણ સામયું કરવું પડે. પણ આ તો સ્વયં ભાગવતજી એટલે ભગવાનનું વાંગ્મય સ્વરૂપ, ભગવાનનું આપણે સામયું કર્યું. આશેરી વળાવી સજ કરુને ઘેરે આવો ની સજ કરુને ઘેરે આવો શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ની શેરી વળાવી સજ
મારી શેરી એ પધરાવ ભૂલવાલ ઘેરે આવો ની મારી શેરી એ પધરાવ ભૂલવાલ ઘેરે આવો ની મારી શેરી એ પધરાવ ભૂલવાલ ઘેરે આવો ની મારી શેરી એ પધરાવ ભૂલ કરુને ઘેરે આવો ની આ શેરી વડાવી સજ કરુને ઘેરે આવો ની શેરી વડાવી સજ કરો આ ભગવાન એક સંત આવતા હોય કોઈ સાધુ આવતા હોય તો એને માટે આપણે શેરીઓ વડાવવી પડે પણ આ તો સ્વયં ભગવાન કૃષ્ણને આપણા હૃદયમાં બિરાજમાન કરવાના છે શેરી વડાવી એટલે આધિ વ્યાધિ ઉપાધિ આનો નાશ કરવો પડે તો જ ભગવાન સ્વયં આપણા હૃદયમાં બિરાજમાન થાય આ ઉતારા દેશુ ઓરડારે ઘેરે આવો ની આ ઉતારા દેશુ ઓરડારે ઘેરે આવો ની આ ઉતારા દેશુ ઓરડારે ઘેરે આવો તમને દેશુ મેળી ના મોલવાલમ ઘેરે આવો ની તમને દેશુ મેળી ના મોલવાલમ ઘેરે આવો હે તમને દેશુ મેળી ના મોલવાલમ ઘેરે આવો ની તમને દેશુ મેળી કરુને ઘેરે આવો ની આ શેરી વડાવે સજ કરુને ઘેરે આવો વાલમ ઘેરે આવો ની તમને દેશો કટલેલા દૂધ વાલમ ઘેરે આવો ની તમને દેશો કટલેલા દૂધ વાલમ ઘેરે આવો ની તમને દેશો કટલેલા દૂધ વાલમ ઘેરે આવો ની આશે સજ કરુને ઘેરે આવો ની આ શેરી વડાવી સજ કરુને ઘેરે આવો ની આ શેરી વડાવી સજ કરુને ઘેરે આવો ની આ શેરી વડાવી સજ કરુને ઘેરે આવો ની શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને ભગવાન
સ્વયં પધાર્યા. તો આવો સૌ સાથે મળી અને ભાગવત રૂપી ગંગા, ભાગવત ભાગીરથી ગંગામાં પ્રવેશ કરીએ. ભાગવત અંદર પ્રવેશ કરતા પહેલા જ ભાગવતજીનું મહાત્મ્ય આપેલું છે. મહાત્મ્યનો અર્થ એ થાય કે એની પ્રારંભિક ઓળખાણ. કોઈ વ્યક્તિ પાસેથી ખાલી આપણે નવું શીખવું હોય, નવું કઈ જાણવું હોય તો પેલાની ઓળખાણ જોવે. એમ ભાગવતજીનું મહાત્મ્ય આવો સૌ સાથે મળી અને એમાં પ્રવેશ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમનું સત અને ચિત્ત સદાય આનંદમાં હોય, ભગવાન જે છે એ શાશ્વત છે. સચ્ચિદાનંદ રૂપાય એટલે જેનું સત અને ચિત્ત સદાય આનંદમાં હોય, વિશ્વોત્પત્યાદિ હેતવે જેણે વિશ્વની ઉત્પત્તિ કરી હોય, તાપત્ર વિનાશાય મારા તમારા દુઃખને હરી લેતા હોય, જેનામાં હરવાની ક્ષમતા હોય, એવા ભગવાન કૃષ્ણને અમે બધાએ વંદન કરીએ છીએ. જો શ્રી કૃષ્ણાય વયમ નું મહ લખ્યું છે, અહમ નથી લખ્યું, આવામ નથી લખ્યું, વયમ વયમ કહેતા અમે બધા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી અંદર ભગવાન કૃષ્ણની વંદના કરી, ત્યાર પછી મને તમને જે ભગવાન કૃષ્ણ તરફ ગતિ કરી, જેણે મને અને તમને ભગવાન કૃષ્ણની જેણે ઓળખાણ કરાવી, મને તમને જેણે ભાગવત આપ્યું, એવા સુખદેવજી મહારાજની વંદના. યમ પ્રવૃરજંત મનુપે તમપેત ક્રોત્યમ દ્વેપાયનો વિરહકાતર આજુહાવ પુત્રે તે તન મનતયા તરવો ભિને દો સ્તમ સર્વભૂ હૃદયમ મુનિમાન તો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. સ્તમ સર્વભૂત આ સૃષ્ટિ પરના જેટલા પણ જીવ છે એના હૃદયમાં બિરાજમાન કરે એવા સુખદેવજી મહારાજને પણ વંદન કર્યા.
જેણે જન્મતાની સાથે જ આ સંસારનો ત્યાગ કર્યો. હજી જેમના યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા, અને મહાનુભાવો એમ કહે છે કે જેને કઈ કરવાનું બાકી પણ નથી. સુખદેવજી મહારાજ નીકળી ગયા તેમના પિતાજીની પાછળ, એને સાથ પાડે છે. સુખદેવજી મહારાજ કઈ સાંભળતા નથી, અને સુખદેવજી મહારાજ વતી વૃક્ષોએ જવાબ આપ્યો. વૃક્ષો કહે છે કે હે વ્યાસજી, આ તમારું બાળક છે, એ જાય છે, એનો તમને દુઃખ હોય એમ અમે પણ વૃક્ષો છીએ, અમારું પણ કોઈ ફળ તોડે એટલે અમને દુઃખ થાય, પણ એ ફળથી કોઈને તૃપ્ત થતું હોય તો એ દુઃખ સહન કરવા પણ અમે તૈયાર છીએ. એમ તમારો પુત્ર જાય છે, તમને દુઃખ છે, પણ એ અસંખ્ય જીવોને તારશે, એનો પણ આનંદ હોવો જોઈએ. શ્રીમદ ભાગવત સપ્તાહ સુત નામના પુરાણી અને 88,000 ઋષિઓ, શૌનકાદિ ઋષિઓ સુત નામના પુરાણીને પ્રશ્ન કરે છે. સુત નામના પુરાણી વક્તા છે, 88,000 શ્રોતા છે, તો આમાં એમ પણ કીધું છે કે વક્તા કેવો હોવો જોઈએ, કે મહામતિમ. મહામતિમ એટલે કે 5 જણા હોય તો એ કથા સંભળાવી શકવો જોઈએ, અને 5,000 હોય તો એ કથા સંભળાવતો હોય, એ મહામતિમ. શૌનકાદિ ઋષિએ પ્રશ્ન કર્યો, કે મહાપ્રભુ, કોઈ એવો અમને રસાયણ આપો જે અમારા કાન દ્વારા અમારા હૃદયમાં જાય અને અમને ભગવાન કૃષ્ણ તરફ ગતિ કરે, એવો કોઈ રસાયણ આપો. અમને રસાયણ શબ્દ વાપર્યો છે. 3 પ્રકારના પદાર્થો છે, ઔસવ, ઔષધિ અને રસાયણ. ઔસવ એટલે જે નશો કરતા હોય એને ઔસવ કહેવાય. ઔષધિ, કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈને તાવ આવતો હોય, ડોક્ટર દવા આપે એને ઔષધિ કહેવાય, પણ ઔષધિ પીધા પછી નક્કી નહીં, ડોક્ટર એમ ન કહે કે બીજી વાર તાવ તમને નહીં આવે, આ તાવ મટી જશે પણ ફરી તાવ નહીં આવે એની ગેરંટી નથી. પણ જે રસાયણ છે એ પીવાથી, એનું શ્રવણ કરવાથી કૃષ્ણ તરફ ગતિ થાય, એવું કોઈ અમને રસાયણ આપો. મમ કર્ણ રસાયણમ, મારા કાન દ્વારા મને શ્રવણ કરાવો. એવું અમારે શું સાંભળવું કે ભગવાન કૃષ્ણ તરફ અમારી ગતિ થાય, કૃષ્ણ તરફ અમને પ્રેમ જાગે. સુત નામના પુરાણી કહે છે કે એ માટે તમે શ્રીમદ ભાગવત કથા સાંભળો. શ્રીમદ ભાગવત કથા સાંભળો અને કથા થકી તમને અભયત્વ વરદાન મળશે. તમને મોતનો ભય નહીં રહે, અને જે જે મનુષ્ય ભગવાનની કથા સાંભળે એને મૃત્યુનો ભય રહેતો નથી.
શૌનકાદિ ઋષિઓ કહે છે કે આપે અમને ભગવાનની કથાનું કીધું, પણ પ્રભુ તમારા જેવા બીજા વક્તા અમને મળે ક્યાં? એક કામ કરો ને, આપ જ અમને કથા સંભળાવો. કથા સાંભળવા શૌનકાદિ ઋષિઓ તત્પર થયા. સુત નામના પુરાણી કહે છે કે આ કથા દેવર્ષિ નારદે પણ સાંભળી. વળી પ્રશ્ન થયો કે દેવર્ષિ નારદે સાંભળી? જેને દેવર્ષિનું બિરુદ મેળવ્યું હોય, જે ભગવાનનો પરમ ભક્ત હોય, જે ભગવાનની નજીક રહેતો હોય, એને કથા સાંભળી? ક્યાં સાંભળી? શું કામ સાંભળી? સુત નામના પુરાણી એને કહે છે કે એક દિવસ દેવર્ષિ નારદ સૃષ્ટિ ઉપર ફરતા ફરતા અનેક તીર્થોના દર્શનો કર્યા, અનેક નદીઓના સ્નાન કર્યા, અને વિહાર કરતા કરતા, ભ્રમણ કરતા કરતા સનતકુમારોને મળે છે. સનતકુમારોને મળ્યા એટલે સનતકુમારો જોયું એટલે નારદજીનું મુખ ઉદાસ છે. સનતકુમારો નારદજીને કહે છે કે આપ એટલા ઉદાસ કેમ છો? હે નારદ, તમે એટલા બધા ચિંતામાં કેમ છો? હરિકા દાસ કભી ન ઉદાસ. તમે તો ભગવાનના ભક્ત છો, ભગવાનના દાસ છો, અને દેવતાઓમાં પણ તમને દેવર્ષિનું બિરુદ મેળવ્યું છે. તમે એટલા બધા ઉદાસ કેમ? હે નારદ, સંતો ચિંતા ના કરે, સંતો તો ચિંતન કરે. એટલું બધું ઉદાસ થવાનું શું કારણ? કેમ તમે ઉદાસ છો? અને સંત ક્યારે પોતા માટે ઉદાસ ન હોય? નારદ, આ સૃષ્ટિમાં કોઈ પોતાના સ્વાર્થ વગર કઈ કરતું જ નથી. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. નારદજી, આપ કેમ ઉદાસ છો? નારદજી કહે છે કે સનતકુમારો, આ સૃષ્ટિ ઉપર સત્ય રહ્યું નથી, તપ રહ્યું નથી, લોકો વિભિચારી બન્યા છે. પણ આપ એટલી બધી ચિંતા શું કામ કરો છો? તમને જે મૂળ શું થયું એ કહો. અને નારદજી કહે છે, તરુણી પ્રભુ તાગે હે શાલકો વૃદ્ધિદાયક, કન્યા વિક્રયણો લોભાત મદંપતિના ચ કલ્કનમ. હે સનત કુમારો, આ સૃષ્ટિ ઉપર તરુણી પ્રભુતા કે હે સ્ત્રીઓના રાજ્ય આવ્યા છે. આ સૃષ્ટિ ઉપર સ્ત્રીઓના રાજ્ય આવ્યા છે. દીકરીનો બાપ દીકરીના સામેવાળા પાસેથી પૈસા લે છે, મા બાપ વચ્ચે ઝઘડા થાય છે, બંને ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, સત્ય રહ્યું નથી. આ પૃથ્વી પર માત્ર પોતાના પેટ ભરા લોકો રહ્યા છે. અરે પણ નારદ, તમને મૂળ શું છે એ પ્રશ્ન કહો, એ વાત તમે કરો. આપ તમ ઉદાસ કેમ છો? નારદજી કહે છે કે સમસ્ત લોકમાં
ફરતો ફરતો હું પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, ગંગા, હરિદ્વાર ઘણા તીર્થોએ ફેરો, અસંખ્ય નદીઓમાં સ્નાન કર્યા. હું ચાલતો ચાલતો યમુનાના તટ ઉપર આવ્યો જ્યાં ભગવાન કૃષ્ણએ ઘણી લીલાઓ કરી છે. ત્યાં હું આવ્યો અને ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. કેવું આશ્ચર્ય નારદજી? યમુનાના તટ ઉપર એક યુવાન સ્ત્રી બેઠી અને પોતાના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. એની પાસે અસંખ્ય સ્ત્રીઓ વીંજણો લઈને પવન નાખે છે. ત્યાંથી હું નીકળ્યો એટલે મને જોઈ અને એ સ્ત્રી બોલી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચિંતા મપિ નાશય. સાધુ એક ક્ષણ ઉભા રહો, કારણ કે સાધુને એક ક્ષણ પણ કોઈનું જીવન પરિવર્તિત કરી શકે છે. હે પ્રભુ, આપ થોડી વાર ઉભા રહો અને મારા દુઃખનું નિવારણ કરો. નારદજી કહે છે કે હે દેવી, આપ કોણ છો અને આ તમારી પાસે જે સૂતા એ કોણ છે? તમારી આજુબાજુમાં જે સ્ત્રીઓ વીંજણો લઈને પવન નાખે એ કોણ છે? ત્યારે ભક્તિ કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો, જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર જરો. હે પ્રભુ, મારું નામ ભક્તિ છે, આ જ્ઞાન અને વૈરાગ્ય મારા બે પુત્ર છે. તો આપ દુખી કેમ છો? નારદજી, જેની માં યુવાન હોય અને પુત્ર વૃદ્ધ હોય આવું કેમ ચાલે? હે નારદજી, દ્રવિડ દેશમાં હું જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં પણ મને ક્યાંક ક્યાંક સન્માન મળ્યા, પણ ગુજરાતમાં આવી અને વૃદ્ધ થઈ. નારદજી કહે છે, એવી આ કળિયુગનો પ્રભાવ છે. કળિયુગના પ્રભાવને કારણે લોકો ભક્તિ કરે છે પણ જ્ઞાન અને વૈરાગ્ય હે પ્રભુ, આમાંથી કઈ રસ્તો આપ બતાવો. અને આપ જો રસ્તો ન આપો તો હું આ દેશ, આ પ્રાંત, આ છોડીને હું વહી જાઉં. નારદજી કહે છે કે દેવી, આપ ચિંતા ન કરો. નારદજી મનમાં વિચાર કરે કે આ ભક્તિ જતી રહે તો ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એક જ સાધન છે, ભક્તિ, હરિનામ. પોતાનું વૃતાંત કહી નારદજીએ પોતા જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગીતાજીના પાઠ કરે, વેદોના પાઠ કરે, થોડીક વાર જ્ઞાન ને વૈરાગ્ય ઉભા થાય, પાછા પડી જાય, થોડી વાર પાછા ઉભા થાય, પાછા પડી જાય. સનત કુમારોને કહે છે કે સનત કુમારો, મેં આવું ચિત્ર જોયું. ત્યારે
આકાશવાણી થઈ અને આકાશવાણીથી એમ કીધું કે એને ભક્તિ કરાવો, હરિનામ સંકીર્તન કરાવો. નારદજી કહે છે કે મેં ગીતાજીના પાઠ કર્યા, વેદોના પાઠ કર્યા, તો એ સિવાય બીજું હું શું ને કરું. સનત કુમારો કહે છે કે પ્રભુ, આની માટે ગંગાના કિનારે શ્રીમદ ભાગવત કથા એનું શ્રવણ કરાવો, અને શ્રવણ કરાવવા પછી જ્ઞાન અને વૈરાગ્ય પાછા યૌવન થશે. નારદજીએ ભક્તિના દુઃખનું નિવારણ કર્યું. ગંગાજીના કિનારે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન, અનેક ઋષિઓ, અનેક સંતો અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એમ દિવસો જવા લાગ્યા. કથાની અંદર આશ્ચર્ય જોયું બધાએ કે એક સ્ત્રી બંને પુરુષ સાથે કથાની અંદર આવી અને ભક્તિભાવથી નૃત્ય કરવા લાગી, ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરવા લાગી. આ ભાગવતની કથાનો મહાત્મ્ય છે. હરિ અનંત હરિ કથા અનંતા. સાત દિવસની આ શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા કથાનો પ્રથમ દિવસ કથાના આરંભમાં મંગલાચરણ, મંગલાચરણ ત્યારબાદ અમારે મધુબેન ખેની, શ્રી મધુસૂદન દાસ બાપુ એ પ્રેરિત શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા. સાત દિવસની આ કથા વધારે ને પણ સાત દિવસ મારા તમારા સાર્થક થવાના. મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર હું તમને ભગવાનની કથા એનું રસપાન કરાવીશ. આવતીકાલથી કથાનો સમય આપણે 8:30-11:30 નો છે. આજે પ્રથમ દિવસ હતો એટલે થોડુંક મોડું થયું, અને પ્રથમ દિવસની કથા આપણે આજે વિરામ તરફ લઈ જવી છે. આવતીકાલથી 8:30-11:30 નો સમય રહેશે. 5 મિનિટ ભગવાનનું ગુણગાન ગાય, ત્યારબાદ આરતી, આરતી કરી અને ભગવાનનો થાળ અને પ્રસાદ લઈને પછી આપણે કથા અમારે આજે સમર્પણ ટીવી ચેનલમાં અમારી આજે આ ધૂન એક મૂકી છે, લોન્ચ કરી છે. આપણે એને ફરી યાદ કરીએ. શ્રાવણ વર્ષે 8મ રાત નારે કાન મારો આવ્યા રે ગોકુળમાં. શ્રાવણ વર્ષે 8મ રાત નારે કાન મારો આવ્યા રે ગોકુળમાં.
श्रावण वर्षे आठम रात नार कान मारो आव्या रे गोकुळ मां श्रावण वर्षे आठम रात नार कान मारो आव्या रे गोकुळ मां हे मारे हरख उभराय रे कान मारो आव्या रे गोकुळ मां मारो आव्या जे गोकुळ मां हे मार हरख उभराय रे कान मारो आव्या रे गोकुळ मां हे मार हरख उभराय रे कान मारो आव्या जे गोकुळ मां रे कारावास नारे वासुदेव हाल्या वालीड़ा ने मेलवा ताला तोड़ा रे कारावास नारे वासुदेव हाल्या वालीड़ा ने मेलवा ताला तोड़ा रे कारावास नारे वासुदेव हाल्या वालीड़ा ने मेलवा ताला तोड़ा रे यमुना जीए करा छे प्रणाम रे कान मारो आव्या रे गोकुळ मां यमुना जीए करा रे प्रणाम रे कान मारो आव्या रे गोकुळ मां यमुना जीए करा छे प्रणाम रे कान मारो आव्या रे गोकुळ मां यमुना जीए करा रे આવ્યા છે વધામણે રે વાલીડાને જોવા રે ગોકુળમાં દેવો આવ્યા છે વધામણે રે વાલીડાને જોવા રે ગોકુળમાં દેવો આવ્યા છે વધામણે રે વાલીડાને જોવા રે ગોકુળમાં દેવો આવ્યા છે વધામણે કર જોડી કરે સૌ પ્રણામ રે કાન મારો આવ્યા રે ગોકુળ માં કર જોડી કરે સૌ પ્રણામ રે કાન મારો આવ્યા રે ગોકુળ કર જોડી કરે સૌ પ્રણામ રે કાન મારો આવ્યા રે જોડી કરે સૌ પ્રણામ રે કાન મારો આવ્યા જે ગોકુળમાં
નને હડા રળિયા મણારે માખણ ઢોળ્યા રે ગોકુળમાં નંદજી નને હડા રળિયા મણારે માખણ ઢોળ્યા રે ગોકુળમાં નંદજી નને હડા રળિયા મણારે માખણ ઢોળ્યા રે ગોકુળમાં યશોદાજી હૈયે હર ખાય રે કાન મારો આવ્યા રે ગોકુળ માં યશોદાજી હૈયે હર ખાય રે કાન મારો આવ્યા રે ગોકુળ માં યશોદાજી હૈયે હર ખાય રે કાન મારો આવ્યા રે ગોકુળ માં શ્રાવણ વર્ષે આઠમ રાત નાર કાન મારો આવ્યા રે ગોકુળ માં શ્રાવણ વર્ષે આઠમ રાત નાર કાન મારો આવ્યા આઠમ રાત નાર કાન મારો આવ્યા રે ગોકુળમાં શ્રાવણ વર્ષે આઠમ રાત નાર કાન મારો આવ્યા રે ગોકુળમાં આજની કથાને અહીંયા આપણે વિરામ આપીશું. ડળ મધુબેન ખેની વૃદ્ધાશ્રમના લાભાર્થે શ્રીમદ ભાગવત ભાગીરથી કથા આપની યથાશક્તિ યથાભક્તિ મુજબ આપ આપનું યોગદાન આપજો. આપ લાઈવ ટેલિકાસ્ટ નિહાળો છો એ ટીવીની અંદર એ ચેનલની અંદર નીચે તેમની બધી વિગત આપેલી છે. દાન દેવા માટે એમાં જે નંબર આપેલો છે એમાં આપ સંપર્ક કરજો. આજની કથાને આપણે વિરામ આપીએ. આવતીકાલે 8:30 વાગે ફરીથી ભગવાનના ગુણગાન ગાવા માટે હું તમે મળીશું. વર્તમાન સમયને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીના નિયમ મુજબ એની ગાઈડલાઈન મુજબ હું તમે એનું પાલન કરીએ અને કાંઈ કારણ વગર બહાર જવાનું ટાળીએ. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો આપ ઉપયોગ કરશો એવી આપ બધાને પ્રાર્થના વિનંતી સાથે આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. બોલીએ દ્વારિકા દેશ કી જય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મન દ્વારા કાટ કામણ કહે કી ધાવાલે કામણ માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ઇત ચોરી લીડા જય કાના કાળા. હે નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલી અમર જન કીધા કાલી અમર જન કીધા ગાયો ને પ્યારી ગોવર્ધન તોયો વાલે ટચલી આંગણીએ વાલે ટચલી આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો
તારો જય જય ગિરિધારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે તિવેદ પુકારે ને તિવેદ પુકારે મંગલ મંગલ્ય શિવે સર્વાજે ચરણીય ત્રપકે દોરી નારાયણ નમો નારાયણ નમો નારાયણ નમ